टीवी नो अवाज धीमो कर दो प्लीज, टीवी नो अवाज धीमो करो। शू नाम छे? शू नाम? हेलो, हाँ आपनु नाम जनाओ। चंद्रकांत भाई। चंद्रकांत भाई बोलो, शू कहवू छे आपने? अच्छा तो रुझान बन ले, अभिनंदन। थैंक यू सर। हाँ हाँ बराबर, हम ये समस्याओ બરાબર છે, અત્યારે બળાત્કાર ને બધી આપણા ગુજરાત માં નોર્મલી છે, પણ એનું કાયદા નું ઇમ્પ્લિમેન્ટ નથી। કાયદા તો 1952 થી છે એના, બરાબર, એટલે કાયદા ઇમ્પ્લિમેન્ટેશન નથી। મૂળ વાત ત્યાં છે સાહેબ, તમે કેટલા બી સેમિનાર કરશો, લોકો અત્યારે નો ડાઉટ કે બહેનો માં બહુ જાગૃતતા જે 70 લાખ લાગ્યા પછી આ ઘડી આવી છે, 70 લાખ પછી એ અભિનંદન। ગવર્નમેન્ટ ની બૂમ પાડી, ગવર્નમેન્ટ ને કહ્યું કે આ હદ થઈ ગઈ, આવું ના ચાલવું જોઈએ ના અંતે, એટલે એમાં આપણા રેપ લોઝ, પછી બીજા બધા શું કહેવાય ડોમેસ્ટિક વાયલન્સ, પછી બહેનોને કઈ રીતે અધર ધેન રેપ મોલેસ્ટેશન ઇવટીઝિંગ સેને ગણા, એના એના આખા ફરી થોડા કાયદા એમેન્ડ કરી અને ડેફિનેશન્સ બી મોટા લાંબા કર્યા, અને એ રીતે લોકોએ નવા કાયદા, એટલે પ્રેક્ટિકલી નવા જેવા જ 2013 એ લોકોએ મૂક્યા છે। એટલે સાહેબ કાયદાનો ઇસ્યુ અત્યારે છે ને, ઇસ્યુ એ છે કે જ્યારે તમે જેને કે એક્ઝામ્પલ અત્યારે આપણા બીજા સ્ટાર્ટિંગમાં સાહેબે કહ્યું કે થેન્ક્સ ટુ આપણો કાયદો, થેન્ક્સ ટુ આ કાયદો આપણા ચિન્મયાનંદ પકડાયા છે, પણ અનફોર્ચ્યુનેટલી કાયદાના બી પાછો એમને મિસયુઝ કરી અને ખાલી એમનું જે શું કહેવાય ઇન્ટિમેડેશન, એટલે સામેવાળાને પોતાનો પાવર યુઝ કરીને હેરાન કરવાનો જ વપરાયો છે, રેપનો હજુ એમની પર લગાઈ નથી, એટલે કે એટલું એટલે કાયદો છે પણ એ પોલિટિકલ પ્રેશર, મની પ્રેશર, મસલ પ્રેશર, મની પ્રેશરના લીધે કાયદોને લૂલો બનાવી દેવામાં આવે છે। એટલે આપણી લડત હંમેશા એ જ છે કે કાયદા ભારત દેશમાં બહુ છે સાહેબ, હું તો કહું છું 4 કાયદા હશે તોય અગર જેને સજા કરવી છે એ સજા થઈ શકશે, પણ પછી અનફોર્ચ્યુનેટ વાત શું આવે છે સાહેબ, અમે 2-3 છે જેમાં તમે નું અમે આપણે, એટલે એઝ અ સિટીઝન વી ઓલ આર ઇન્વોલ્વ, કે માની લો કે આ દીકરીએ કોઈ કઈ કમ્પ્લેન કરી છે, હવે ઘણીવાર સોસાયટી એને ખરાબ નજરે જોવે કે હા હા તો આવી છે આ પેલી, ભલે પેલી વિચારોનો કોઈ બી વાંક ના હોય, પેલા એ જબરજસ્તી કરી હોય તો કે આ તો જો જતી હતી, જો આ તો ટૂંકા ટૂંકા પહેરતી હતી, એટલે અનફોર્ચ્યુનેટલી આપણી સોસાયટીનો જે મેન્ટલ જે અપગ્રેડેશન થવું જોઈએ એઝ પર ધ ડિસ્ટ્રિક્ટ, આપણે આમ તો આપણા જાતને આધુનિક માનીએ છીએ પણ આપણી ખ્યાલો પછી પેલા જૂનવાની છે, ખાસ કરીને દીકરીઓના મામલામાં। મને સાહેબ બહુ ખુશી થાય છે કે તમે લોકો ભાઈઓ આવીને બોલો છો, તમે જોતા હશો તો અત્યારે પ્રેક્ટિકલી બધા ભાઈઓના જ કોલ છે, એટલે સાહેબ મને ખુશી થાય છે કારણ કે તમારા મોઢે બોલો છો તો જે બીજા તમારા આજ ઘરવાળા સાંભળતો હશે યા બીજા ફ્રેન્ડ સાંભળતો હશે કે તમારી પર ગર્વનું અભિનંદન લેતા હશે કે તમારી આટલા સરસ ખ્યાલ છે, અને આઈ એમ શ્યોર એ લોકો તમારા ખ્યાલોથી એ થશે શું કે પ્રભાવિત થશે। હેલો,